सामाजिक विज्ञान एनी अंदर पाठ 11 मो वातावरण के सजीवों पर असर ए पाठ थी आपने शुरुआत करवानी छे कि वातावरण के सजीवों पर असर कई कई रीते पड़े छे। હવે તમે પ્રશ્ન થાવો જોઈએ કે વાતાવરણની અસર આપણા સજીવો ઉપર કઈ કઈ રીતે પડે છે, બરાબર? તો આપણે જોઈએ નાના સૂક્ષ્મ જીવજંતુથી માંડી અને આપણે માનવ મનુષ્ય સુધી વાતાવરણની ખૂબ જ મોટી અસર આપણે જોવા મળે છે। શિયાળાની ઋતુ, ઉનાળાની ઋતુ કે ચોમાસાની ઋતુ, એ ઋતુમાં જે ફેરફાર થાય છે એ જ રીતે આપણા જીવનની અંદર પણ તમને ફેરફાર થતો જોવા મળે છે, બરાબર? આપણે એમ કહીએ કે વાતાવરણની સાથે સાથે આપણે આપણી દિનચર્યાથી માંડીને ખાવા પીવાથી રીતભાત, પહેરવા ઓઢવાની બધી જ રીતભાતની અંદર આપણે જુદી જુદો તફાવત જોવા મળે છે। તો એ ભાઈ કોના કારણથી જોવા મળે છે? તો ભાઈ વાતાવરણના કારણે। વાતાવરણની અંદર ચેન્જીસ થાય, આપણે ખબર જ છે કે ગરમીનું પ્રમાણ વધે તો આપણે ખાવા પીવાની અંદર ઠંડી વસ્તુઓ વધારે ખાઈ પીએ છીએ। જ્યારે ઠંડીનું પ્રમાણ વધે છે ત્યારે આપણે ઠંડી વસ્તુની જગ્યાએ ગરમ વસ્તુનો વધારે ઉપયોગ કરીએ છીએ, બરાબર? તો વાતાવરણ કઈ રીતે અસ્તિત્વમાં આવે છે આપણે ખબર જ છે। આગળના પાઠની અંદર આપણે જોઈ ગયા છીએ કે જે ચાર મુખ્ય આવરણો છે, મૃદાવરણ, વાતાવરણ અને જલાવરણ, આ ત્રણેય એકબીજા સાથે એવા સંકળાયેલા છે કે વાતાવરણ છે એ જલાવરણ અને મૃદાવરણ ઉપર આપણે કહીએ કે ભાઈ નિર્ભર છે, એકબીજા સાથે જોડાયેલું છે ને એકબીજા ઉપર નિર્ભર છે એવું પણ આપણે કહી શકીએ છીએ, બરાબર ને? તો વાતાવરણ જે રીતે એમ કહેવાય કે નિર્માણ પામે છે એ પાઠની આપણે અહીંયા પાઠની અંદર ચર્ચા કરેલી છે કે પૃથ્વી સૂર્યમાંથી છૂટી પડી તે સમયે એવું માનવામાં આવતું કે આપણે ખબર જ છે કે સૂર્યમાંથી જ્યારે પૃથ્વી છૂટી પડી ત્યારે અગનગોળા સ્વરૂપે હતું, બરાબર? એ અગનગોળો ધીમે ધીમે ઠંડો પડ્યો અને ધીમે ધીમે એમ કહેવાય કે આખું પૃથ્વી એ અસ્તિત્વમાં આવ્યું અને આ અગનગોળો જ્યારે છૂટો પડી અને અસ્તિત્વમાં આવે છે તો એની અંદર આપણે જોઈએ છીએ કે સૌર પરિવારના જેટલા સભ્યો છે એમાં એક પૃથ્વી જેવો ગ્રહ છે કે આ ગ્રહ ઉપર જ માનવ જીવન આપણે અસ્તિત્વમાં જોવા મળેલું છે। તો આ જે અસ્તિત્વમાં મળેલું છે તો એ આપણે ખબર જ છે કે પૃથ્વી ઉપર જ વાતાવરણ, મૃદાવરણ અને જલાવરણ ત્રણ આવરણો આવેલા છે, બરાબર ને? તો આ ત્રણેય આવરણો ઉપર નિર્ભર પછીનું આવરણ હોય તો ભાઈ કયું છે? તો જીવાવરણનું આવરણ છે। તો આ જીવાવરણનું જે આવરણ છે, બરાબર, તો જીવાવરણના આવરણની અંદર મેં તમને કીધું નાની કીડીથી લઈને આપણા સુધી બધા જ સજીવો આવી ગયા, બરાબર? એની અંદર વનસ્પતિ આવી, પ્રાણીઓ આવ્યા, બરાબર, નાના જીવજંતુ આવ્યા, દરિયાઈ જીવજંતુથી માંડીને આપણે જમીન ઉપર રહેનારા પ્રાણી, પંખી, પશુ પંખી બધાને લઈ શકીએ છીએ, બરાબર? એ બધા જ સજીવો છે આપણે એવું કહી શકીએ છીએ। તો આ બધા સજીવોને વાતાવરણ ખૂબ જ અસર કરે છે એવું પણ સાથે સાથે આપણે કહીએ છીએ કે ભાઈ જેમ જેમ વાતાવરણની અંદર આપણે જોઈએ છીએ એક ઉદાહરણ તરીકે ઓળખીએ છીએ, દાખલા તરીકે જ્યારે પૃથ્વીનું અસ્તિત્વ થયું મેં તમને કીધું કે ભાઈ ત્રણ છે એ મુખ્ય છે, જે ઘન સ્વરૂપે આપણે આવરણ જોવા મળ્યું તો એને આપણે મૃદાવરણ તરીકે ઓળખીએ છીએ, પ્રવાહી સ્વરૂપે જે આવરણ આપણે જોવા મળ્યું એને આપણે જલાવરણ તરીકે ઓળખીએ છીએ, અને જે વાયુ સ્વરૂપે, બરાબર, વાયુ સ્વરૂપે આ એક એવું આવરણ છે કે જેને આપણે આપણી નરી આંખ એટલે કે જે આપણી આંખ છે એનાથી આપણે જોઈ શકતા નથી, તો એ આવરણ છે ભાઈ વાતાવરણ, બરાબર? વાતાવરણને આપણે આપણી નરી આંખે જોઈ નથી શકતા પણ આપણે અનુભવી શકીએ છીએ, બરાબર? મેં તમને કીધું જે રીતે શિયાળો, ઉનાળો, ચોમાસું, ઋતુની અંદર પરિવર્તન આવે છે વર્ષ દરમિયાન એ બધી વસ્તુઓ આપણે અનુભવી શકીએ છીએ, જોઈ શકતા નથી। તો અહીંયા વાતાવરણ છે એ કઈ રીતે નિર્માણ પામે છે એ વસ્તુની અહીંયા વાત કરેલી છે, બરાબર? પૃથ્વીની ચારે બાજુ આપણે ખબર જ છે કે પૃથ્વી કેવી છે, ગોળ છે, બરાબર? આ પૃથ્વીની ચારે બાજુ વીંટળાયેલા હવાના આવરણને આપણે શું કહીશું, વાતાવરણ, બરાબર? જે પૃથ્વીની ચારે બાજુ વીંટળાયેલું છે અહીંયા મેં આકૃતિમાં આ રીતે દર્શાવેલું છે, એ ઉપરાંત પણ તમે
પૃથ્વી નો ગોળો આપણે જેમ તમે ક્રિકેટ નો ગોલ હોય એ રીતે આખી ગોળ છે બરાબર. એ ઉપરાંત આપણે બીજું પણ એક્ઝામ્પલ આપણને આપેલું છે કે નારંગી જેવો આકાર છે પૃથ્વી નો ઉપરથી ચપટી બરાબર. તો એ જે આખી પોતાની ધરી પર ફરે છે સાથે સાથે એમ કહેવાય કે સૂર્યની આસપાસ પણ ફરતી આપણે દેખાય છે. તો એ જે પૃથ્વી છે એની આજુબાજુ વિખરાયેલા હવાના આવરણને આપણે વાતાવરણ તરીકે ઓળખીએ છીએ બરાબર ને. પૃથ્વીની સપાટી માં આપણે સેંકડો કિલોમીટર સુધી વાતાવરણ જોવા મળે છે પણ આપણે એ કિલોમીટરની તમે બહાર નીકળો તો ભાઈ એના પછી આપણે વાતાવરણ જોવા મળતું નથી. હવે વાતાવરણની અંદર કયા કયા તત્વો રહેલા છે એની વાત કરીએ તો પણ આપણે આગળના પાઠમાં એ વસ્તુ શીખી જ ગયા છે કે વાતાવરણની અંદર ઘણા બધા વાયુઓ રહેલા છે. નાઇટ્રોજન, હાઇડ્રોજન, કાર્બન ડાયોક્સાઇડ બરાબર, ધૂળના રજકણો, હિલિયમ, તો એ બધા વાયુઓનું આખું એ આવરણ બનેલું છે એને આપણે વાતાવરણ કહીએ છીએ બરાબર. સૌથી મોટો વાયુ આપણે પ્રાણવાયુ આપે છે ઓક્સિજન વાયુ બરાબર. જો ઓક્સિજન વાયુ વાતાવરણની અંદર ના હોય તો કોઈ સજીવ સૃષ્ટિ છે એ સજીવ સૃષ્ટિ નિર્માણ જ પામી ના હોય. ખબર છે આપણે, ખ્યાલ જ છે કે સજીવ સૃષ્ટિ ઓક્સિજન વાયુ છે એ નાના જીવજંતુથી માંડીને આપણા મનુષ્ય સુધી બધાનો જ એ પ્રાણવાયુ છે બરાબર. જો ઓક્સિજન વાયુ વાતાવરણની અંદર ના હોય તો આપણે જીવી શકતા નથી. તો ઓક્સિજન વાયુનું પ્રમાણ પણ બહુ જરૂરી છે. કોની અંદર? કોઈ વાતાવરણની અંદર બરાબર. પછી તમને આપેલું છે ભાઈ ગુરુત્વા, પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળની અસર અવકાશમાં જ્યાં સુધી રહેલી છે ત્યાં વાતાવરણ પૂરું થયેલું માનવામાં આવે છે. હવે ગુરુત્વાકર્ષણ બળનો જે નિયમ ન્યૂટને સોંપેલો છે એ નિયમ અનુસાર આપણે કહીએ તો જ્યાં સુધી એમ કહેવાય કે એની અસર છે, આપણે ખબર જ છે કે કોઈ પણ વસ્તુ તમે ફેંકો બરાબર તો આમ ઉપરથી નીચે જ પડશે બરાબર. કોઈ પણ વસ્તુ નીચેથી ઉપર જતી નથી એ આપણો ગુરુત્વાકર્ષણ બળનો ન્યૂટને શોધેલો નિયમ છે. એ નિયમ અનુસાર જ્યાં સુધી એમ કહેવાય કે આ વસ્તુ રહેલી છે ત્યાં સુધી આપણે વાતાવરણ છે એવું કહી શકીએ છીએ. પછી આપણે આપેલું છે કે પૃથ્વીની સપાટીથી 32 કિલોમીટર બરાબર, આજે પૃથ્વીની સપાટી છે એને 32 કિલોમીટર સુધી બરાબર ટીવી સુધી અને ઊંચાઈ ટીવી સુધીની ઊંચાઈ અને વાતાવરણમાં પડમાં 99% જેટલી હવામાં સમાયેલો છે. 99% હવામાં સમાયેલો છે. શેમાં? હવામાં. આ વસ્તુ પણ યાદ રાખવાની. પચીસ કિલોમીટર ઊંચાઈ સુધી તમે જાઓ ત્યાં સુધી આપને વાતાવરણ જોવા મળે છે. એનાથી તમે ઉપર જાઓ તો વાતાવરણનું અસ્તિત્વ છે નહીં એવું આપણે કહી શકીએ છીએ બરાબર. જેમ જેમ ઊંચે જઈએ તેમ તેમ હવા પાતળી થતી જાય છે. 32 કિલોમીટર થી ઉપર તમે જેવા જાઓ એવી હવા કેવી થશે? એકદમ પાતળી બરાબર. આપણે એકદમ જઈએ તો ભાઈ આપણે શ્વાસ લેવામાં તકલીફ પડે છે. હવે આપણે ખબર જ છે કે આપણે હવાઈ ઘણા બધા માર્ગ છે એમાં હવાઈ માર્ગ પણ છે. તો હવાઈ માર્ગની અંદર આપણે જોઈએ છીએ પ્લેનની અંદર જ્યારે બહુ ઊંચાઈ સુધી જતા હોય તો કોઈ એવા પેશન્ટ હોય કે જેને અસ્થમા કે શ્વાસની બીમારી હોય તો એ લોકો કોઈ પાતળી હવાની અંદર શ્વાસ લેવામાં એ લોકોને તકલીફ પડે તો એ સમયે એ લોકોને કોઈ ઓક્સિજન પૂરું પડે એ રીતે એની ઓક્સિજનની બોટલ આપવામાં આવે છે બરાબર ને. શું કામ કે ત્યાં હવાનું તાપમાન વાતાવરણ છે એ પાતળું થતું જાય છે અને જ્યારે આપણે જીવવા માટે સૌથી મહત્વની વસ્તુ છે ઓક્સિજન વાયુ તો એ ઓક્સિજન વાયુનું પ્રમાણ ત્યાં ઓછું હોય તો એ સમયે આપણે ખબર જ છે કે એ વ્યક્તિઓને તકલીફ પડે છે બરાબર. એ પછી આપણે જોઈએ કે 99% આપણે હવામાં જ આ વસ્તુ જોવા મળે છે વાતાવરણની બરાબર. એ સિવાય આપણે જોઈએ છીએ કે હવાની અંદર ફેરફાર થતો જોવા મળે છે બરાબર. આપણે નરી આંખે કોઈ પણ વસ્તુ નથી જોઈ શકતા પણ આપણે ટેકનોલોજીની અંદર એટલી બધી હરણફાળ ભરેલી છે કે એ વસ્તુ પણ આપણે શોધી લીધી છે કે વાતાવરણની અંદર કયા કયા રજકણો છે, વાયુઓ છે, એ બધું જ પરીક્ષણ આપણે કોઈ પર્સન્ટેજ સાથેનું કોઈ ખ્યાલ છે કે નાઇટ્રોજન વાયુ કેટલા પ્રમાણ છે, કાર્બન ડાયોક્સાઇડ વાયુનું પ્રમાણ કયા વિસ્તારમાં વધે છે એ આપણે રોજબરોજના તમે સમાચાર સાંભળતા હો બરાબર. તો સમાચારની અંદર હોય આ વિસ્તારની અંદર પોલ્યુશનનું પ્રમાણ વધે
હવા પ્રદૂષિત છે એ બધા જ સમાચાર દ્વારા આપણે માહિતી મળતી હોય છે ટીવીના માધ્યમથી રેડિયોના માધ્યમથી બરાબર તો એ જે વસ્તુ બતાવે છે એ શું બતાવે છે કે આજ અત્યારનું વાતાવરણ હવામાન કેવું છે હવામાન ખાતાની આગાહી આપણે એમ કહે છે ભાઈ આવનારા દિવસોમાં તમે કેવા આ બધી વસ્તુનો સામનો કરવો પડશે ભાઈ અગાઉથી આપણે ચેતવી દઈએ છીએ બરાબર ને વાતાવરણ વિશે કે આવનારા બે દિવસમાં ભાઈ ખૂબ જ ગરમી પડવાની છે કે ભાઈ ખૂબ જ વરસાદ પડવાનો છે બરાબર તો એ વસ્તુ ભાઈ આપણી ટેકનોલોજી દ્વારા આપણે જાણી શકીએ છીએ પછી આપણે આપેલું છે કે વાતાવરણ ના વાયુ બરાબર ત્રીજો પોઈન્ટ આપણો આપેલો છે કે વાતાવરણમાં કયા કયા વાયુઓ રહેલા છે તો અહીંયા આપણે એ પણ વસ્તુ જોઈશું કે વાતાવરણની અંદર જે વાયુઓ રહેલા છે પાઠ્યપુસ્તકની અંદર તમને ચિત્ર સાથે આપેલું છે બરાબર એ આકૃતિ આપણે અહીંયા દોરીને જોઈશું આ રીતે આખું રાઉન્ડમાં ચિત્ર દોરેલું છે અને બાજુમાં તમને વાતાવરણની અંદર કયો વાયુ રહેલો છે એ વસ્તુ સમજાવેલી છે જે પ્રવૃત્તિ છે આ
આપની જે હરણફાળ એમ કહેવાય કે ભરેલી છે જે બધી શોધખોળોને લીધે જેના કારણે જે કુદરતી સંતુલા છે એ આખી ખોરવાઈ ચૂકી છે બરાબર આપણે જોઈએ છીએ કે ઋતુ પરિવર્તનમાં પણ ભાઈ ઘણો બધો ફેરફાર જોવા મળે છે ક્યારે ઠંડી પડે ક્યારે ગરમી પડે એનું નક્કી રહેતું નથી વર્તમાન પરિસ્થિતિની આપણે વાત કરીએ તો એ વર્તમાન પરિસ્થિતિની અંદર આ પ્રમાણ વધવાને કારણે ભાઈ ઘણું બધું આપણે ફેરફાર જોવા મળે છે વાતાવરણની અંદર પણ બરાબર એ ફેરફારના કારણે વાયુઓની અસંતુલાના કારણે પૃથ્વી ઉપર જે પણ આપણે જોઈએ છીએ ઘણી કુદરતી આફતો આવે છે બરાબર એ આફતો આવવાનું રીઝન પણ એ વસ્તુ છે કે આપણે જે કુદરતી સાયકલિંગ છે એ સાયકલિંગને ખોરવી કાઢી છે બરાબર એ ખોરવાના કારણે આપણે વાતાવરણને ખૂબ જ નુકસાન કરીએ છીએ આપણે ખબર જ છે કે ભાઈ વાહનોનો વધુમાં વધુ ઉપયોગ કરવા જોઈએ કાર્બન ડાયોક્સાઇડ વાયુ વધે છે અને એ ઉપરાંત આપણે જોઈએ છીએ કે વાતાવરણની અંદર અસંખ્ય આપણે ભાઈ કચરો ફેંકીએ છીએ જે કચરાનો નિકાલ એમ કહેવાય કે એ ઉપરાંત જોઈએ તો મોટા મોટી ફેક્ટરીઓ દ્વારા અસંખ્ય ધુમાડો વાતાવરણની અંદર આપણે ફેલાવીએ છીએ જેના કારણે વાતાવરણ ખૂબ જ પ્રદૂષિત થાય છે અને એ પ્રદૂષિત વાતાવરણની અંદર આપણે આ બધા જ જે વાયુઓ છે એના પ્રમાણમાં આપણે ફેરફાર અત્યારે જોવા મળેલો છે અને એની અંદર ફેરફાર જોવા મળે છે એટલે આપણે ખ્યાલ પણ આવે છે કે ભાઈ અત્યારનું જે વાતાવરણ છે એ વાતાવરણ પ્રદૂષિત છે આપણે જોઈએ તો ઘણી જગ્યાએ કાર્બન ડાયોક્સાઇડ વાયુનું પ્રમાણ વધારે હશે એ જગ્યા ઉપર આપણે સજીવાર ઉભા રહી શકશું નહીં શું સીધું આપણે સફોકેશન થવા માંડે છે બરાબર કે આપણે શ્વાસ લેવામાં તકલીફ પડે છે તો એનું કારણ શું કે ભાઈ એ આજુબાજુનું જે વાતાવરણ છે એ વાતાવરણ અશુદ્ધિથી ભરેલું છે બરાબર જ્યાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ એ ઉપરાંત બીજા જે નુકસાન કરતા વાયુઓ છે એનું પ્રમાણ વધી જાય છે ત્યારે એમ કહેવાય કે આપણે શ્વાસ લેવો પણ મુશ્કેલ બની જાય છે તો આ જે વસ્તુ છે એ ના થાય એના માટેના ઉપાયો પણ આપણે ખબર જ છે બરાબર કે વૃક્ષોનું સૌથી વધારે વધારે વાવેતર કરવું ઉછેર કરવો એ મોટું આપણા માટે એક અત્યારે સાધન છે એ સાધનનો આપણે ઉપયોગ કરીશું તો આવનારા જે આવનારી જે પેઢી છે આવનારો જે સમય છે એને આપણે મુક્ત ચોખ્ખી હવા અને ચોખ્ખું વાતાવરણ આપી શકશું નકર આપણે ખબર જ છે કે જે આપણે કુદરતી રીતે મળેલી વસ્તુઓ છે એ વસ્તુનો આપણે જો વિવેકપૂર્વક ઉપયોગ નહીં કરીએ તો આવનારી જે પેઢી છે એ વસ્તુ કદાચ એ વસ્તુ જોઈ પણ નહીં શકે બરાબર ત્યાં સુધીમાં એમ કહેવાય કે એ ની અછત ઊભી થશે એ પણ વસ્તુ આપણે એમ કહેવાય કે એ વસ્તુ પણ સ્વીકારવી પડશે એને પણ આપણે દૂર કરી શકશું નહીં કે આવનારી પેઢીને આ વસ્તુ આપણે આપી શકશું કદાચ એ આવનારી જે પેઢી છે એ ફોટા દ્વારા ભાઈ એ વસ્તુ જોઈ શકે ભાઈ ભવિષ્યની ભૂતકાળની અંદર આવી આવી વસ્તુઓ હતી બરાબર અત્યારે તમે જુઓ છો કે ઘણા એવા પ્રાણીઓ છે ઘણા એવા પક્ષીઓ છે કે જે વાતાવરણની અંદર જે ફેરફાર થયો છે જેના કારણે એ જાતિઓ લુપ્ત થઈ ગઈ છે બરાબર અત્યારે ચિત્ર દ્વારા એ જાતિઓનું આપણે દાખલા તરીકે હું તમને એક એક્ઝામ્પલ આપું તો ભાઈ ચકલી છે તો ચકલી અમે નાના હતા એ સમયે પુષ્કળ પ્રમાણમાં જેમ અત્યારે તમે બહાર વાતાવરણની ઘરની બહાર નજર નાખો તો કબૂતર જેટલી પ્રમાણમાં તમને જોવા મળે છે એટલા જ પ્રમાણમાં એ સમયની અંદર ચકલીઓ જોવા મળતી આથી હું તમને 25 વર્ષ પહેલાની વાત કરું તો 25 વર્ષ પહેલા આ વાતાવરણ હતું હવે એ વાતાવરણની અંદર ઘણી બધી એમ કહેવાય કે ઉથલપાથલ આપણે કરેલી છે કે જેના કારણે એ આખી જાતિ છે એ લુપ્ત થઈ ગઈ છે બરાબર અત્યારે અમુક વિસ્તારની અંદર જ આપણે જોવા મળે છે જ્યાં એમ કહેવાય કે વૃક્ષોનું પ્રમાણ વધુ છે જ્યાં ચોખ્ખું હવામાન છે એવી જગ્યાએ જોવા મળે છે આ એક એક્ઝામ્પલ છે એ ઉપરાંત આપણે જોઈએ તો કોઈ પાણીની અછત ઊભી થાય છે બરાબર તો પાણીની અછત શું કામ ઊભી થાય છે આપણે જોઈએ છીએ ગાડેધર વૃક્ષોનું આપણે ભાઈ કાપવા માંડ્યા છે આપણી જરૂરિયાતો પૂરી કરવા માટે અસંખ્ય વૃક્ષો કપાય છે દરરોજના બરાબર એને આપણે રોકી શકતા નથી અશક્ય આપણે જંગલો સાફ કરી દીધા છે જેના કારણે વાતાવરણની અંદર ભાઈ મોટો ફેરફાર આવ્યો છે એ જે ફેરફાર છે એ આપણે અત્યારે વર્તમાનની અંદર એ વસ્તુ પણ સાથે સાથે જોઈએ છીએ કે ભાઈ કેટલું નુકસાન કરે છે આગળ આપણે જોઈએ અહીંયા વાતાવરણનું નિર્માણ કઈ રીતે થાય છે વાતાવરણ જોયું અને પછી વાતાવરણમાં કયા કયા વાયુઓ છે એ વસ્તુ વિશેની આપણે ચર્ચા કરી પછી કોઈ વાયુઓ આપણા જીવન ઉપર એટલે કે સજીવ સૃષ્ટિ ઉપર
સાથે સાથે તમે જુઓ આપણે પ્રસંગને સાથે યાદ રાખવાનું છે કે વાયુઓનું કેટલું પ્રમાણ છે બરાબર તો એ ખાસ વસ્તુ અહીંયા યાદ રાખજો અને આ વાયુઓનું આપણા શરીરની અંદર કઈ રીતે આપણે ઉપયોગી છે એ પણ વસ્તુ આપણે જાણીએ છીએ ઓક્સિજન વાયુની પણ જરૂર પડે છે નાઇટ્રોજન વાયુની પણ જરૂર પડે છે બરાબર એક પણ વસ્તુ એવી નથી વાતાવરણની અંદર કે આપણે ઉપયોગી ના બરાબર શું કામ કે એકની બીજાથી એમ કે ભાઈ એ વસ્તુ જોડાયેલી છે અને કોઈક ને કોઈક રીતે એ આપણે ઉપયોગી બને છે તો અહીંયા સુધી આપણે